હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી પોતાની ચેનલ અભિષેક એજ્યુકેશન ગુજરાતીમાં આપણે લાસ્ટ ટાઈમમાં પાર્ટ થ્રીમાં સંસ્કૃતિના અર્થ વિશેની માહિતી જોઈ હતી અને ભારતીય સંસ્કૃતિનો વારસો જોયો હતો અને મેં એ પણ કીધું હતું કે વારસાના બે પ્રકાર પડે છે પહેલું પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આ ચેપ્ટ આ વિડીયોમાં આપણે પ્રાકૃતિક વારસાની સ્ટાર્ટિંગની માહિતી જોઈશું અને પ્રાકૃતિક વારસાની એન્ડિંગની માહિતી એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો ચાલો સ્ટાર્ટ કરીએ પ્રાકૃતિક વારસા વિશેની સ્ટાર્ટ કરવા પહેલા આપણે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા આપવી પડે કે પ્રાકૃતિક વારસો છે શું બરાબર તો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા આપતા તો વ્યાખ્યા એ છે કે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ પ્રકૃતિ અને પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનના પર્યાવરણ અને માનવજીવનિકટતમ સંબંધને આ એ એને શું છે નિકટતમ સંબંધ અને એને કહેવાય પ્રાકૃતિક વારસો બરાબર છે જોઈ લો પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન આ ત્રણેયના નિકટતમ સંબંધને પ્રાકૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો હવે શું છે પ્રાકૃતિક વારસો શબ્દ છે પ્રાકૃતિક તો પ્રકૃતિ થાય હવે પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે બીજું વાક્ય એ આવે આપ યાદ આવી જાય એવું વાક્ય છે કે પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે બરાબર છે હવે પ્રાકૃતિક વારસો જો મે દર વખતે મેં તમને લાસ્ટ વિડિયોમાં પણ કીધું હતું કે એક વાક્ય કોમન આવશે બધામાં એક વાક્ય કોમન આવશે સંસ્કૃતિ વાળા વિડીયો પણ મેં તમને કીધું કે એક વાક્ય આવશે કે ભારતનો જે ટોપિક આપ્યો હોય એ વાક્ય કોમન આવશે જેમ કે ભારતનો પ્રાકૃતિક વારસો એ સમૃદ્ધ અને વૈવિધ્ય સભર છે બરાબર સમૃદ્ધ અને વૈવિધ્ય સભર છે ભારતનો પ્રાકૃતિક વારસો એ સમૃદ્ધ અને વૈવિધ્ય સભર છે જો કોઈ ટોપિકમાં આવું વાક્ય ના પણ આપ્યું હોય તો પણ આપણે લખી દેવાનું કેમ કે જો આવું સમૃદ્ધ અને વૈવિધ્ય સભર ના હોય તો આ લોકો લખે જ કેમ બરાબર છે તો આ વાક્ય કોમન આવશે એટલે એક લીટી તમારી એક્સ્ટ્રા થાય બરાબર છે ફરીથી આની વ્યાખ્યા પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા જોઈ લઈશું કે પ્રકૃતિ પર્યાવરણ અને માનવજીવન વચ્ચેના નિકટતમ સંબંધને પ્રાકૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે પ્રાકૃતિક વારસો એક કુદરતની ભેટ છે બરાબર છે ભારતનો પ્રાકૃતિક વારસો એ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે બરાબર હવે પ્રાકૃતિક વારસામાં શાનો સમાવેશ થાય છે પ્રાકૃતિક વારસામાં શાનો સમાવેશ થાય છે તો જો આ એક ટેકનિકથી યાદ કરાવું કે પ્રાકૃતિક વારસામાં હવે આપણે જંગલો સૌથી પહેલા યાદ રાખવાનું જંગલો પ્રાકૃતિક વારસામાં જંગલો સૌથી પહેલા યાદ રાખવાનું જંગલોમાં શું હોય તો કે પ્રાણીઓ પશુઓ પંખીઓ અથવા પક્ષીઓ બરાબર જીવ જંતુઓ જીવ જંતુઓ બરાબર હવે આ જીવ આ બધા જે છે મેં લખ્યા પ્રાણીઓ પશુઓ પક્ષીઓ જીવ જંતુઓ આ બધા પાણી મતલબ પાણી ક્યાંથી પીવે તો કે સમુદ્રો સમુ નદી આપણે સમુ લખી દો જંગલો તમે યાદ રાખશો એના આધારે બધા આવી જશે જંગલો યાદ રાખશો તો એના આધારે બધું આવી જશે જેમ કે જો જંગલો આપણે લખ્યા તો જંગલોમાં કોણ કોણ હતો પ્રાણીઓ પશુ પક્ષીઓ જીવ જંતુઓ સમુ હવે આ આ બધા જ જે છે એ પાણી ક્યાંથી પીવે તો કે સમુદ્રો ઝરણાઓ નદીઓ બરાબર છે તળાવો પણ આવી શકે હા તળાવો હવે આ બધું તો આવી ગયું પણ હવે આ બધું સ્થિત ક્યાં છે જંગલો પશુ પક્ષીઓ બધા રે ક્યાં સમુદ્રો એ બધું ક્યાં સ્થિત છે તો કે જમીનો હવે જમીનના અલગ અલગ પ્રકારો તો જેમ કે જો રણ પ્રકારની જમીન રણ પ્રકારની જમીન પછી ઉચ્ચ પ્રદેશો બરાબર ઉચ્ચ પ્રદેશો ખીણ પ્રદેશો વગેરે બરાબર છે ખીણ પ્રદેશો વગેરે ચોપડીમાં આવું કશું જ નથી આપ્યું આ ફક્ત યાદ રાખવાની ટેકનિક છે જે બનાવી છે છે બરાબર તો આપણે જંગલો ઉપરથી સ્ટાર્ટિંગ કરવાની તો જંગલોમાં કોણ કોણ રહે તો કે પ્રાણીઓ પશુઓ પક્ષીઓ અને જીવ જંતુઓ હવે આ બધા પાણી ક્યાંથી તો કે સમુદ્રો નદીઓ ઝરણાઓ તળાવો વગેરે અને હવે આ બધું સ્થિત ક્યાં છે તો કે રણ પ્રકારની જમીન ઉચ્ચ પ્રદેશો ખીણ પ્રદેશો આગળ લખવું હોય તો ફળદ્રુપ મેદાનો વગેરે વગેરે બરાબર બરાબર છે હવે પ્રાકૃતિક વારસો બરાબર છે આટલું લખ્યું એ પ્રાકૃતિક વારસા મતલબ વ્યાખ્યા કહેવાય અને સાનો સમાવેશ થાય છે બરાબર એટલું હવે પ્રાકૃતિક વારસાની વિશેષતાઓ શું છે પ્રાકૃતિક વારસો આપણને ક્યાં જોવા મળે છે સીધી વસ્તુ છે પ્રાકૃતિક વારસો બરાબર પંચતંત્ર માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધો માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ આપણને ક્યાં જોવા મળે છે આપણે વર્ષોથી પ્રકૃતિથી એવા કેવી રીતે મતલબ આકર્ષાયેલા છીએ એ બધું પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાત કથાઓમાં જોવા મળે છે બૌદ્ધ ધર્મની જાત કથાઓ બરાબર માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ એ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ જોવા મળે છે હવે નંબર બે માં અથવા આપણે પણ વિડીયો લાવવાના છીએ છે ચેપ્ટર નંબર બે નો ચેપ્ટર નંબર બે માં સંગીતના બે પ્રકાર છે એ વાક્ય આવે છે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત તો શું કે છે હવે આગળનું વાક્ય એના ઉપર આધારિત છે ઋતુઓ અને પ્રકૃતિ ઋતુઓ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતમાં જોવા મળે છે જો ઋતુ અને પ્રકૃતિ ઋતુઓ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ પહેલામાં કેવું હતું માનવ અને પ્રકૃતિ આમાં ઋતુઓ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ આપણને ક્યાં જોવા મળે તો શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતમાં જોવા મળે છે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતમાં જોવા મળે છે બરાબર પહેલું આપણું હતું માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ જે પંચતંત્રની વાર્તાઓ વાર્તાઓને બૌદ્ધ ધર્મની જાત કથાઓમાં જોવા મળી હવે ઋતુઓ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ જે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એ બંનેમાં જોવા મળે છે ચેપ્ટર નંબર બેમાં સંગીત કલામાં આ પ્રકારનું વાક્ય આપણને જોવા મળે છે સંગીતના બે પ્રકાર પડે છે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એ બંનેમાં ઋતુઓ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ જોવા મળે છે એક્ઝામમાં પૂછવું હોય તો એક માર્ક્સમાં પૂછી શકાય કે માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ ક્યાં જોવા મળે છે બરાબર છે અને તે જ રીતે ઋતુઓ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ ક્યાં જોવા મળે છે બરાબર અને એના ઉપર જ ત્રીજું છે કે નિસર્ગોપચાર નિસર્ગોપચાર આયુર્વેદિક નિસર્ગોપચાર આયુર્વેદિક યુનાની યા આયુર્વેદિક અને યુનાની આ ત્રણ શું છે તો કે એક ચિકિત્સા પદ્ધતિઓ છે આ ત્રણે ત્રણ એક ચિકિત્સા પદ્ધતિ છે આયુર્વેદિક વિશેની તમે માહિતી જાણો છો અને આ નિસર્ગોપચાર અને યુનાની એક માને તમે યાદ યાદ પણ કરી દેશો બરાબર અને આયુર્વેદિક તો જ છે યુનાનીમાં તકલીફ પડશે જે તમને યાદ રાખવું પડશે બરાબર નિસર્ગોપચાર આયુર્વેદિક અને યુનાની જે ચિકિત્સા પદ્ધતિઓ છે આ ત્રણેય ચિકિત્સા પદ્ધતિઓ છે ને એ આખી આખી ક્યાં આધારે એ પ્રકૃતિ પર આધારિત છે સાના પર આધારિત છે એ પ્રકૃતિ પર આધારિત છે એટલે કે આ થાય પ્રાકૃતિક વારસાનું મહત્વ દર્શાવે છે આ ત્રણેય વાક્યો એ શું દર્શાવે છે પ્રાકૃતિક વારસાનું મહત્વ દર્શાવે છે અને જે ઉપરનું હતું આટલું એ પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા અને પ્રાકૃતિક વારસામાં સાનો સાનો સમાવેશ થાય છે એ છે અને આ ત્રણ એ પ્રાકૃતિક વારસાનું મહત્વ દર્શાવે છે જો લખી દઉં છું મહત્વ અને વ્યાખ્યા બરાબર અહીંયા પ્રાકૃતિક વારસાની સ્ટાર્ટિંગની માહિતી અહીંયા પૂરી થાય છે નેક્સ્ટ ભૂમિ દ્રશ્યો પ્રાકૃતિક સાનો સાનો સમાવેશ થાય છે તો કે મતલબ આ તો અલગ જ વાત થઈ છે એક બે માર્ક્સમાં પૂછાય પણ એક્ઝામમાં ભૂમિ દ્રશ્યો નદીઓ અને વનસ્પતિ જીવન તથા વન્યજીવન વચ્ચેની ડિટેલની માહિતી પૂછાય જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બરાબર ત્યાં સુધી તમે આટલું યાદ કરી લો કે ભાઈ પ્રાકૃતિક વારસો કોને કહે છે તો કે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધને પ્રાકૃતિક વારસો કહેવાય પ્રાકૃતિક વારસો કુદરતની ભેટ છે અને એક વાક્ય તો કોમન જ આવે કે ભાઈ ભારતનો પ્રાકૃતિક વારસો એ સમૃદ્ધ અને વૈવિધ્ય ક્યાંય નહીં જોવા મળે એ આવી ટેકનિક છે કે જંગલો યાદ રાખવાનું જંગલોમાં કોણ કોણ રહેતો કે પ્રાણીઓ પશુઓ પક્ષીઓ જીવ જંતુઓ બરાબર હવે એ બધા પાણી ક્યાંથી પીવે તો કે સમુદ્રો નદીઓ ઝરણાઓ તળાવો બરાબર હવે આ બધું ક્યાં સ્થિત જમીન જમીનના પ્રકાર રણ પ્રકારની જમીન ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો ઉચ્ચ પ્રદેશો વગેરે એ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય હવે આ ત્રણનું પ્રકૃતિ વચ્ચેનો સંબંધ એ પંચતંત્રની વાર્તાઓની જાત જાતકથાઓમાં જોવા મળે બરાબર હવે ઋતુઓ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ એ શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતમાં જોવા મળે તથા નિસર્ગોપચાર આયુર્વેદિક અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ એ એકમાત્ર પ્રકૃતિ પર આધારિત છે ચાલો હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે પ્રાકૃતિક વારસામાં પરિબળો પ્રાકૃતિક વારસાના અનેક પરિબળો જેમ કે ભૂમિ દ્રશ્યો નદીઓ વનસ્પતિ જીવન અને વન્યજીવન વિશેની ડિટેલની માહિતી જોઈશું ઓકે